હવે આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં પ્રોફેસર દ્વારા સામાજિક સંસ્થાઓને કરોડોનું દાન. ધાંગધ્રા શહેરની સામાજિક સંસ્થાઓ દ્વારા જેઓનું જાહેરમાં સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. 37 વર્ષ સુધી પ્રાધ્યાપક તરીકે દીર્ઘકાલીન સેવા આપી નિવૃત્ત થયેલા કુમારી નિવેદિતાબેન ખોડીદાસભાઈ ત્રિવેદીએ જીવનની સંધ્યાએ પોતાની 3 કરોડની તમામ મિલકત શહેરની વિવિધ શૈક્ષણિક, તબીબી, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓને પ્રસાદ રૂપે અર્પણ કરી અનુકરણીય અને સરાહનીય કાર્ય કર્યું છે. નિવેદિતાબેન કોલેજમાં બજાવેલી ફરજ દરમિયાન એક આદર્શ શિક્ષક તરીકે પ્રતિભા દાખવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કઠોર, શિસ્તબદ્ધ, ન્યાયપ્રિય અને નિડર પ્રાધ્યાપિકા તરીકે આગવી નામના મેળવી છે. ત્યારે નિવેદિતાબેન ધાંગધ્રા નગરપાલિકામાં 1998 થી 1999 દરમિયાન પ્રથમ મહિલા પ્રમુખ રહી સફળ સંચાલન સાથે આગવી પ્રતિભા દાખવી હતી. નિવેદિતાબેન દ્વારા પોતાની જીવનપૂંજી સહિત મિલકત જ્યારે સમાજને અર્પણ કરી હતી ત્યારે ધાંગધ્રા નગરપાલિકા સહિતના એજ્યુકેશન ટ્રસ્ટો, કેળવણી મંડળો ઉપરાંત વિવિધ સંસ્થાઓ દ્વારા ધાંગધ્રાની ઔદિત્ય બ્રાહ્મણ ભોજનશાળા ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. ધાંગધ્રા બ્રાહ્મણની વાડી ખાતેના સન્માન સમારોહમાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, ધાંગધ્રા શહેર સંગઠન પ્રમુખ કિરીટસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, ઉપપ્રમુખ હિરેનભાઈ કાનાબાર, કારોબારી ચેરમેન પૂજાબેન જાદવ, વિવિધ સામાજિક સંસ્થાના ટ્રસ્ટી, ઉદ્યોગપતિ જયેશભાઈ પટેલ, એસપી જૈન, કોલેજના તમામ પૂર્વ તથા વર્તમાન પ્રોફેસર, પૂર્વ વિદ્યાર્થીઓ તેમજ તમામ શૈક્ષણિક સંસ્થાના આગેવાનો, મહાનુભાવો, પત્રકાર મિત્રો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ સન્માન સમારોહમાં સમયની અનુકૂળતા તેમજ સમય સંજોગે આઈકે જાડેજા ઉપસ્થિત રહી શક્યા ન હતા, પણ તેમના દ્વારા બેનને પત્ર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ધર્મેશ રબારી, ડેશ ટીવી, ધાંગધ્રા.